નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન ઓક્ટોબર બે હજાર એકવીસમાં લેવાની સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું કુલ ગુણ પચીસ માર્કનું જે પેપર છે એમનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ હજી સુધી જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો મિત્રો પ્રશ્ન નંબર એક આપેલી ખાલી જગ્યા પૂરો જેમાં આપણને ચાર ખાલી જગ્યાઓ આપેલી છે પ્રત્યેકનો એક ગુણ રહેશે ને ટોટલ ચાર ગુણનો આ પ્રશ્નો છે એક ભારતમાંથી જગ્યા ગણાય છે તો જવાબ આવશે ઋગ્વેદ ત્રણ સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા ખાલી જગ્યા મિનિટ લાગે છે તો જવાબ આવશે સવા આઠ મિનિટ ચાર કુલ નક્ષત્રોની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે

तो डरना बंद कीजिए और डाउट नोट के इंग्लिश मदद से बोलना सिखाएंगे वो भी एकदम से से अगर आप बोलने हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो ये कोर्स आपके लिए है आज ही डाउट नोट पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए સી એટલે થશે મિત્રો ઈસવીસન પૂર્વે મધ્યપ્રદેશ મેહરગઢ તો પ્રાચીન ગામ જે આવશે પાઘડીયો ગ્રહ પ્રશ્ન નંબર અહીંયા બે શબ્દો આપેલા છે જેમને આપણે સમજાવવાના છે દરેકના બે ગુણ રહેશે ટોટલ ચાર ગુણનો આ પ્રશ્ન છે એક ભોજપત્ર ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તે મોટાભાગે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં મળેલ છે વળી કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવ્યા છે તેમાંથી ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં આપણને માહિતી મળે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે પૃથ્વીની આ ગતિને તેનું પરિક્રમણ કહે છે પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમણ કરતા ત્રણસો ને દિવસ જેટલો સમય લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એક બે વાક્યમાં જવાબ આપવો ત્રણ ગુણ રહેશે જેમના એક ભારત એવું નામ આપણને કયા ગ્રંથમાંથી જાણવા મળે છે ભારત એવું નામ આપણને ઋગ્વેદ નામના ગ્રંથમાંથી જાણવા મળે છે બે આદિ શિકાર કરવા માટે શાના બનેલા હથિયારો વાપરતો હતો તો જવાબ આવશે આદિ શિકાર કરવા માટે પથ્થરના હથિયારો આકડા આડકાના હથિયારો અને લાકડાના બનેલા હથિયારોને વાપરતો હતો ત્રણ કુલ અક્ષાંશ ઋતુઓની સંખ્યા કેટલી છે તો કુલ અક્ષાંશ ઋતુઓની સંખ્યા એકસો ને જેટલી છે જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર પાંચ ટૂંકમાં જવાબ આપો દસ ગુણ રહેશે જેના એક જૂના સિક્કા પરથી આપણને કઈ કઈ માહિતી જાણવા મળે છે તો જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની અને જે તે રાજ્યની સામાજિક ધાર્મિક અને આર્થિક સાથે રાજકીય માહિતી પ્રાપ્ત થાય છે બે આદિમાનવ આગનો ઉપયોગ ક્યાં ક્યાં કરતો હશે તો અગ્નિના ઉપયોગથી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેઓ અગ્નિની મદદથી માંસ શેકીને ખાતા થયા પ્રકાશ મેળવવા પણ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા વળી જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા પણ અગ્નિનો ઉપયોગ થવા લાગ્યો આમ અગ્નિની શોધ આદિમાનવના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની હશે ત્રણ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેમ વાકી ચૂકી દોરવામાં આવેલી છે તો જવાબ આવશે મિત્રો કે જો એકસો એસી અંશ રેખાશ્રુત આંતરરાષ્ટ્રીય દિનાંકર રેખાને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે બે અલગ અલગ વાર અને બે અલગ અલગ તારીખો ભેગી થઈ જાય કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય છે અને સમય અને તારીખનો ખૂબ જ મોટો ગોટાળો થશે આ નિવારવા માટે આંતરરાષ્ટ્રીય દિનાંકર રેખાના માર્ગમાં આવતી જમીનને બાજુ પર રાખીને સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે તેથી તે વા ચૂકી છે ચાર અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ક્યારેક આ ટુકડા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાય આવે છે જે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે સળગી ઉઠે છે આથી આપણને આકાશમાં તેજ લિસોટો દેખાય છે અને જેને આપણે ખરતા તારા તરીકે ઓળખીએ છીએ આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે થેન્ક યુ